જેમ જેમ ગીતા વાંચનમાં હું આગળ વધું છું તેમ તેમ એક અવર્ણનીય પરમ આનંદની અનુભૂતિ મને થતી જાય છે. એમાં એક શ્લોક આવતો હતો જે બાળપણથી જ મને એકદમ મુખસ્થ, ગમે ત્યારે મને તેના ભાષાંતર સાથે આવડે છે. ખબર નથી કેમ. અર્જુનને શ્રી કૃષ્ણે યુદ્ધના મેદાનમાં જિંદગીનું સત્ય સમજાવ્યું, સામે ભીષ્મ દ્રોણને હણવા માટે દુઃખ ન કરવા પણ સમજાવ્યું. તે સમજાવતા સમજાવતા કૃષ્ણે અર્જુનને સાથે સાથે આપણને પણ આત્મા, શરીર, કર્મ, કર્તવ્ય, યોગ, સમાધિ વગેરેનું પણ જ્ઞાન આપ્યું, જે સ્થિર મન કરવા માટે ખૂબ જરૂરી હતું. આટલું જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ અર્જુનનું મન થોડું સ્થિર થયેલું અને તેને જીવનના રહસ્યોમાં વધારે સમજવાની આતુરતા જાગેલી અને એણે કૃષ્ણને એક પ્રશ્ન પૂછેલો જે શ્લોકના સ્વરૂપમાં હતો. શ્લોક આ પ્રમાણે છે. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધી કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. એટલે કે હે કૃષ્ણ, અધ્યાત્મમાં લીન થયેલી ચેતનાવાળા મનુષ્યના લક્ષણો કયા છે, તે કેવી રીતે બોલે છે, તેની ભાષા કેવી હોય છે, તે કેવી રીતે બેસે છે, તે કેવી રીતે ચાલે છે વગેરે વગેરે અર્જુનને શ્રી કૃષ્ણ પાસેથી જાણવું હતું. મિત્રો, દરેક મનુષ્યના કેટલાક વિશિષ્ટ લક્ષણો હોય છે. તે લક્ષણો દ્વારા આપણને તે મનુષ્યને જોઈને જ તેના વિશે થોડીક તો માહિતી, તેની સાથે વાત કર્યા વગર કે તેની સાથે રહ્યા વગર મળી જતી હોય છે. તેવી જ રીતે સ્થિર મનવાળા, અધ્યાત્મમાં લીન થયેલી ચેતનાવાળા મનુષ્યના પણ વિશિષ્ટ સ્વભાવ હોય છે. તેનું બોલવું, તેનું ચાલવું, તેનું વિચારવું, તેનું ઈચ્છવું વગેરે ઉપરથી આપણે તેને જાણી શકીએ છીએ. જેમ શ્રીમંત માણસના લક્ષણો પરથી તે શ્રીમંત છે તેમ આપણે જાણી શકીએ છીએ. કોઈ રોગી માણસને તેના લક્ષણો પરથી આપણે જાણી શકીએ છીએ કે તે રોગી છે. તેમ વિવિધ વ્યવહાર વર્તનથી સ્થિર મનવાળાને પણ આપણે જાણી શકીએ છીએ. અને તે લક્ષણોમાં વાણી સૌથી વધારે મહત્વનું લક્ષણ છે. માણસની વાણીથી તે માણસની નમ્રતા, તેની બુદ્ધિ, તેની વિદ્વતા, તેનો સ્વભાવ, તેનું સ્વાર્થીપણું, તેની ઉદારતા વગેરે જાણી શકાય છે. માટે અર્જુને શ્રી કૃષ્ણને સ્થિર મનવાળા મનુષ્યના લક્ષણો પૂછ્યા, જેથી તે પણ તે લક્ષણો ધારણ કરી સ્થિર મન પ્રાપ્ત કરી શકે. અર્જુનના પ્રશ્નના જવાબમાં સ્થિત પ્રજ્ઞ એટલે કે સ્થિર માનસિકતા માટે શ્રી કૃષ્ણે કેટલાક પોઈન્ટ બતાવ્યા છે, તેમાંના એક પછી એક આપણે જોઈએ. પહેલું છે, મનુષ્ય જ્યારે મનમાં ઉદ્ભવતી ઇન્દ્રિય તૃપ્તિની સર્વ કામનાઓનો ત્યાગ કરે છે અને તે ત્યાગ કરી વિશુદ્ધ થયેલા મન સાથે તેનું મન આત્મામાં સંતોષ પ્રાપ્ત કરે છે, ત્યારે તે વિશુદ્ધ દિવ્ય ચેતનામાં રહેલા મનુષ્યને સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. બીજું છે, જે મનુષ્ય ત્રિવિધ સંતાપોમાંથી વિચલિત થતો નથી કે સુખ પામી રાજી થતો નથી અને જે આસક્તિ, ભય તથા ક્રોધથી મુક્ત તેને સ્થિત પ્રજ્ઞ અથવા તો મુનિ કહેવાય છે. ત્રીજું, જે મનુષ્ય આસક્તિથી રહિત છે, જે શુભ પામી હરખાતો નથી તેમજ અશુભ પામી શોક કરતો નથી, તે પૂર્ણ જ્ઞાનમાં દ્રઢપણે સ્થિરતા પામેલો છે. ચાર, જેવી રીતે કાચબો તેના સર્વ અંગોને પોતાના ખોજલામાં સંકેલી લે છે, તેવી રીતે જે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને વિષયોમાં ખેંચી લેવા શક્તિમાન બને છે, તે પૂર્ણ ચેતનામાં દ્રઢતાપૂર્વક સ્થિર હોય છે. પાંચમું, દેહધારી જીવને ઇન્દ્રિય ભોગ પરત્વે ભલે પ્રતિબંધિત કરવામાં આવે તો પણ તેને વિષયોને ભોગવવાની ઈચ્છા તો રહે જ છે, પરંતુ તેમાંથી પોતાની જાતને બચાવવા માટે ભક્તિ રસનો અનુભવ કરીએ તો મન સ્થિર થઈ જાય છે. મિત્રો, હવે પછીના વિડીયોમાં આપણે સ્થિર મનવાળા, સ્થિર બુદ્ધિવાળા મનુષ્યના લક્ષણો તો થોડાક જોઈશું જ, પણ મનને સ્થિર કેવી રીતે અને શા માટે રાખવું જોઈએ તે પણ જાણીશું.
સુધી જય શ્રી કૃષ્ણ.